પ્રશાસનની બેદરકારીને કારણે અમદાવાદમાં ફરી પાણીની લાઇનમાં ભંગાણ શહેરમાં જોધપુર વોર્ડમાં રસ્તાના સમારકામ દરમિયાન આજે સવારના સમયે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું પાણીની લાઇનમાં ભંગાણથી વાહન ચાલકો પરેશાન થયા છે એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં સ્થાનિકોએ રોષ ઠાલવ્યો અને કહ્યું કે આ વિસ્તારમાં છેલ્લા એક વર્ષથી રસ્તાનું કામ ચાલે છે મંથર ગતિએ ચાલતી કામગીરીને કારણે દિવસ રાત ટ્રાફિક જામની સ્થિતિ રહે છે અમદાવાદના જોધપુર વોર્ડમાં શેલબી હોસ્પિટલથી લઈને પ્રેરણાતીર દેરાસર સુધીના માર્ગને છેલ્લા દોઢ વર્ષથી સતત ખોદવામાં આવી રહ્યો છે એક કામ પૂર્ણ થાય અને તેની સાથે બીજું કામ શરૂ કરવામાં આવી રહ્યું છે પહેલાં પાણીની ડાયા લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી અને તે બાદ લાઇનના સમારકામ માટે ખોદકામ કરવામાં આવ્યું પરિસ્થિતિ એ પ્રકારની બની રહી છે કે રોજ સવારે ચારથી પાંચ દિવસથી પાણીની લાઈન અને ડ્રેનેજની લાઈન છે તેના ફુવારા ઉડી રહ્યા છે અને તે પ્રકારના દ્રશ્યો એ બીપી અસ્મિતા પાસે પહોંચ્યા હતા અને આ જે સ્થળ છે ત્યાં આગળથી સવારના સમયે પાણીની લાઇન છે તેમાંથી પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે રસ્તા પર હજી પણ પાણી છે ને કેટલાક અહીંયાના સ્થાનિકો આપણી સાથે છે વાત તેમની સાથે કરવાનો પ્રયાસ કરીશું અને કેવા પ્રકારની હાલાકી કેવા પ્રકારની સમસ્યા છેલ્લા એકાદ વર્ષથી તેમની સાથે વાત કરીશું નટુભાઈ આ પરિસ્થિતિ કેટલા વર્ષથી આવી છે અને ખાસ તો પાણીના જે ફુવારા ઉડે છે તે કેટલા સમયથી ઉડે છેલ્લા બે વર્ષથી આની આ જ હાલત છે અમે લોકો અહીંયા છાપરાવાળા લગભગ પચીસ પચીસ માણસ મ્યુનિસિપાલિટીમાં જઈ આવ્યા છતાં બી કોઈ સાંભળવા તૈયાર નથી જ્યારે ત્યારે આ વસ્તુ બને છે એટલે બધા પચીસ જણા ત્યાં દોડાઈને જાય છે ગટરનું પાણી નર્મદાનું પાણી બધું જ ચાલુ ચાલુ છેલ્લા બે વર્ષથી આની આ ઝાલાદા રોડની છે અન્ય પણ નાગરિકો છે ભાઈ સમસ્યા કેવી પડતી હોય કારણ કે દુકાનો પણ અહીંયા આગળ છે મકાન પણ અહીંયાગળ છે ને સવારે એ બધું થાય સાહેબ ગજગી ગટરનું કામ જ કરતા નહીં અહીં અહીં જતા રહેશે બે મહિને બાર મહિનાથી આની આ હાલત સારું અને સાજે આવો તમે જોવા માટે તો કેટલા ઝઘડા થાય છે અહીંયા શું કરે છે શું કંઈ ખબર પડી છે ખરી કારણ કે લગભગ એક વર્ષથી તો હું જોઉં છું આ રોડ આવી જાય કોઈ સાંભળતું જ નહીં સાહેબ કરે છે શું કામગીરી શું ચાલે ખોદીને જતા રહેજો પેલું મૂક્યું છે ખોદીને એક પંદર દિવસથી પેલું પણ આવતા જ નહીં લોકો ખાલી એક ઢાંકણું મૂકવાનું છે ત્યાં જોઈ લો તમે છ મહિના પહેલાં અહીંયા એક ભૂવો મોટો પડેલો હતો એ ભૂવો એક ત્રણ મહિના ભૂવો એમને રહ્યો અહીંયા છોકરા પડે તો છોકરા મરી જાય એવી હાલતનો ભૂવો પડેલો હતો છતાં બી કોઈ મ્યુનિસિપાલટી કે કોઈ સેવાવાળા કોઈ જ બી અહીંયા લભણો વાર આવતા નથી જ્યારે બોલાવીએ ત્યારે આવી જોઈ અને જતા રહે પછી ત્રણ મહિના પછી એનો નિકાલ કરે નિકાલ કરન પાછું જીસી બી આવત પાછું તોડે પાછું તોડીને આની આ જ હાલત આ ગંદકીનું ગટરનું પાણી છે અહીંયા છોકરાઓ બધા બીમાર પડે છે અને આ બધું ચાલ્યા કરે છે મૂકીને ત્યાં ખાલી એક ગટરનું ઢાંકણું મૂકવાનું છે આ ટ્રાફિક એના કારણે થાય છે ટ્રાફિક આ પ્રક્રિયા નિરંતર થઈ ગઈ છે કારણ કે એક વર્ષથી સમસ્યા એની જ છે રોડ બનાવવામાં આવે છે ખોદવામાં આવે છે ડ્રેનેજની કામગીરી કરાય છે પાણીની લાઈનની કામગીરી કરાય છે આખરે કોર્પોરેશનનું તંત્ર કઈ રીતે કામગીરી કરી રહ્યું છે તે તેનો જવાબ કોઈ પાસે નથી કારણ કે એબીપી અસ્મિતાએ પણ આ રોડની પરિસ્થિતિને લઈને અગાઉ પણ અહેવાલ પ્રસારિત કર્યા હતા પરંતુ હજી સુધી પણ તેનો નિકાલ નથી આવ્યો અને અમદાવાદ શહેરમાં ચોમાસા પછી જે પણ રોડ નવા બનાવવામાં આવ્યા તેમાં આ રોડનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ જોગાનુજોગ આ રોડ બન્યો નથી અને તેના કારણે થઈને અહીંયા રહેતા જે નાગરિકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેની સાથે વહેલી સવારે ડ્રેનેજ ના અને પાણીની લાઈનમાંથી ફુવારા જે છે તે ઉડવાની સમસ્યા સામે આવી રહી છે કેમેરામેન કમલીશ પટેલ સાથે સોની એબીપી અસ્મિતા અમદાવાદ